हेलो स्टूडेंट्स, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो तमे बधा? मजा माने? तो चलो आपणे ગુજરાતીમાં પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો ભરતા હતા તેમાં હવે આપણે ભાગ 11 ભણીએ। તો પ્રશ્ન નંબર 17 સુધી આપણે કાલે ભણ્યા, હવે પ્રશ્ન નંબર 18 લપલપિયો કાચબો ગીતના આધારે પ્રશ્નોના જવાબ આપો। एक काचबानु नाम अने अटक शू हती? साचो विकल्प टिक करो। मोंटी बकबकिया, बम्पू कचकचिया, टप्पू लपलपिया के पिंटू बड़बड़िया। शू हती? टप्पू लपलपिया। बे, काचबो आखो दिवस पानी में पड़ो रही ने सूई रहतो हतो, साचू के खोटू? खोटू। त्रण, खाली जगह पूरी करो, पंक्तिओ पूरी करो। खाली जगह पूरी, पंक्तिओ पूरी करो। एक सवारे साव निरांते बैठो टप्पू पाड़े, पीठ ऊपर थी लपसे टीपा, लीसा लीसा ढाड़े। चार, आकाशे थी तड़ाव कांठे कोनी टोड़ी उतरी? साचो विकल्प टिक करो। कागड़ाओनी, कबूतरोनी, बगलाओनी के हंसोनी? कोनी टोड़ी उतरी थी? हंसोनी। पांच, हंसोए काचबा साथे दोस्ती करी नहीं, साचू के खोटू? खोटू, एमने दोस्ती करी हती। छ, काचबाए मानसरोवर लई जता पहला हंसे सी कई शरत मूकी? तो काचबा ने मानसरोवर लई जता पहला हंसोए शरत मूकी के मूंगा रहेवू, जरा पण बोलवू नहीं। प्रश्न सात, हंसोए काचबा ने केवी रीते उड़ावानू विचार्यू? कयो उपाय बतावियो? तो हंसो एक मोटी लाकड़ी लई आव्या, लाकड़ी ने बन्ने छेड़े थी हंसोए पकड़ी अने वच्चे थी काचबा ने पकड़वानू कहूँ। पछी तेओ काचबा ने लईने लाकड़ी नी मदद थी उड़शे। आम हंसोए काचबा ने उड़ाड़वानो उपाय कर्यो। आठ, मानसरोवर में जवा माटे काचबाए शू शू खरीद्यू? तो मानसरोवर में जवा माटे काचबाए घणी बधी वस्तुओ अने खारी सींग खरीदी। नव, हंसોએ કાચબાને કયું ગાણું ગોખાવ્યું? હંસોએ કાચબાને મૂંગા રહેવાનું ગાણું ગોખાવ્યું। દસ, કાચબાએ આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? તો કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા, ડેડકા અને દરવાજા ખોલીને સૌ જુએ છે। અગિયાર, ફૂલાઈ જઈને ટપ્પુભાઈ સૌને શું બોલ્યા? આવજો ફરી મળીશું, બાય બાય ટાટા, કેમ છો? શું બોલ્યા? બાય બાય ટાટા। બાર, ટપ્પુભાઈના મોંમાંથી લાકડી સાથે છૂટી ગઈ? તો ટપ્પુભાઈના મોંમાંથી લાકડી છૂટી ગઈ કારણ કે નીચે ઊભેલા લોકોને જોઈને ટપ્પુભાઈ મૂંગા રહેવાને બદલે બોલી ઉઠ્યા। તેર, ટપ્પુ કેવી રીતે બચી ગયો? તો ટપ્પુ કાચબાએ પોતાની સાથે એક પેરાશૂટ રાખ્યો હતો, જ્યારે તે બોલ્યો અને લાકડી મોંમાંથી છૂટી ગઈ ત્યારે તેણે પેરાશૂટ ખોલ્યો અને તેની મદદથી ધીમે ધીમે નીચે ઉતર્યો અને બચી ગયો। ચલ, હંસોને કઈ બાબતનો ધ્રાસકો પડ્યો? તો હંસોને ધ્રાસકો પડ્યો કે કાચબાએ મોંમાંથી લાકડી છૂટી ગઈ છે, હવે તે નીચે પડશે અને પછડાઈને મરી જશે। પંદર, કાચબો શાના લીધે બચી ગયો? સાચો વિકલ્પ ટિક કરો, હંસોના લીધે, તળાવના લીધે, પેરાશૂટના લીધે, લાકડીના લીધે? શાના લીધે બચી ગયો? પેરાશૂટના લીધે। સોળ, બજારમાં જઈ કાચબાએ ખારી સિંગ અને કેટલીક વસ્તુઓની સાથે ખાલી જગ્યા પણ ખરીદ્યું, શું ખરીદ્યું? છત્રી કે પેરાશૂટ? પેરાશૂટ। સત્તર, જૂની વાર્તામાં ખાલી જગ્યા ટિક કરીને વાક્ય પૂરું કરો। કાચબાભાઈ મરી ગયા હતા, કાચબાભાઈ બચી ગયા હતા, કાચબાભાઈ પાણીમાં પડી ગયા હતા, કાચબાભાઈ ખોવાઈ ગયા હતા। જૂની વાર્તામાં શું હતું? કાચબાભાઈ મરી ગયા હતા। અઢાર, ટપ્પુભાઈ તો આકાશેથી પીંછાની જેમ ઉતરતા। ઓગણીસ, ટપ્પુભાઈ હવામાં પેરાશૂટની મદદથી ખાલી જગ્યા કરી શકતા હતા, ડાન્સિંગ કે સ્વિમિંગ? સ્વિમિંગ। વીસ, પંક્તિઓ પૂર્ણ કરો। નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાયા,
ખાધું પીધું, રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. ચલો ત્રણ, લપલપિયો કાચ એટલે શું? કાચબાને લપલપિયો શા માટે કહેતા હશે? લપલપિયો એટલે બહુ બોલ બોલ કરવા વાળો. કાચબો બહુ બોલ બોલ કરતો હશે એટલે તેને લપલપિયો કહેતા હશે. ચલો 19, નીચેના વાક્યો વાંચો અને અનુલેખન કરો. તો નીચેના વાક્યો વાંચી અને આપણે આ જગ્યા આપી છે ત્યાં વાક્યો સુંદર અક્ષરે લખી દેવાના છે. તો એક મિત્રો ભેગા મળી રાત દી મજાક કરતા. બે, સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું ધોળું હતું. તો અહીંયા તમારે બાજુમાં બધા વાક્યો લખી દેવાના. ત્રણ, મળ્યા એ પરથી ટપ્પુ અને રાજહંસને દોસ્તી થઈ ગઈ. ચાર, પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં બૂટ અને નાસ્તાનું શોપિંગ કર્યું. પાંચ, ઊંઘવા ટાણે ઊંઘ આવતી નથી. છ, અમે પ્રવાસે ગયા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા. સાત, પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેને તેના જન્મદિવસે નવી સાયકલ લાવી આપશે. આઠ, તરતા ન આવડતું હોય તેમણે સ્વિમિંગ પૂલમાં તરતા શીખવું જોઈએ. નવ, ઓટલી ઉપર નાના બાબાને બેસાડી સંગીતા બહેન ઘરને તાળું મારવા ગયા. દસ, ગરમી લાગતી હોય તો પૂંઠું વીંજો પવન આવશે. વીસ, ઉદાહરણ પ્રમાણે સરખા બોલાતા શબ્દો લખો. ઉદાહરણ લપલપિયા તો છબછબિયા. પાડે ઢાળે, ધોળી ટોળી, જાસું ખાસું, મરતા ઉતરતા, આવ્યું ગોખાવ્યું, ખોલ્યા બોલ્યા, માથે સાથે, મળશે તરસે, ધારી સવારી, પેરાસૂટ માથાકૂટ, પીધું કીધું, પ્રોમિસ 24, ટાણું ગાણું, નાહ્યા ગાયા. ચલો 21, સરખા ઉચ્ચારવાળા શબ્દોને એકબીજા સાથે જોડો. તો સરખા બોલાતા હોય એવા શબ્દોને એકબીજા સાથે જોડવાના. ટપ્પુ તો ગપ્પુ, પાણી તો વાણી, સાવ તો તાવ, જોયેલું ખોયેલું, વસ્તુ સસ્તું, ઉડીએ દોડીએ. બરાબર આવી રીતે જોડી દેવાના. 22, સરખા ઉચ્ચારવાળા શબ્દ સામે ટીક કરો. લાકડી પાઘડી તો ટીક કરવાનો. દેડકા છોકરા તો નથી, તળાવ હરણ એ પણ નથી. ફૂલાઈ ધૂલાઈ તો ટીક કરી દેવાનો. ફરીને ડરીને, સિંગ રિંગ તો આવી રીતે આપણે ટીક કરી દેવાનું. તો પ્રશ્ન નંબર 22 સુધી તમારે લખી દેવાનું છે. ઓકે, આગળ આપણે કાલે ભણીશું. બાય બાય.